માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુનિલ માંકડ. આજે વાત કરીશું મોદીની ફાઇનાન્શિયલ સર્જિકલ સ્ટ્રાઇકે વધારી લોકોની અને વેપારીઓની મુશ્કેલી. વેપારીને લૂંટનાર ભુજના 3 લવર મુચિયા ચડપાયા અને હવે ભુજમાં જ બનશે પાસપોર્ટ. સમાચારોની શરૂઆત કરીએ. 501,000 ની નોટો બંધ કરવાના નિર્ણય પછીની અસર જોઈશું. 48 કલાક પછી શું છે મોદીની ફાઇનાન્શિયલ સર્જિકલ સ્ટ્રાઇકની ઇફેક્ટ? 501,000 ની નોટો બંધ કરવાના મોદી સરકારના નિર્ણયને પગલે લોકોના શું હાલ છે? સતત બીજા દિવસે પણ લોકો પરેશાન છે. રાષ્ટ્રીયકૃત બેંકો હોય કે ખાનગી અને કોઓપરેટિવ બેંકો, બધે જ ગ્રાહકોની લાંબી લાંબી લાઈનો છે. લોકોની મુશ્કેલી વચ્ચે મોડે મોડે ચેક 2 દિવસ પછી જિલ્લા વહીવટી તંત્રે એ જાહેરાત કરી છે કે બધી સરકારી કચેરીઓ 500 અને 1,000 ની નોટો સ્વીકારશે, પણ એની મુદત માત્ર 11 તારીખ શુક્રવાર સુધી જ છે. સાંભળીએ જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની આ જાહેરાત. આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા કાળા નાણાં સામેની ફાઇટના ભાગરૂપે જે હાયર ડિનોમિનેશનની નોટ્સ છે, કે જેને 500 અને 1,000 રૂપિયાની નોટ તરીકે ઓળખવામાં આવે છે, એ નોટને ડિસકન્ટિન્યુઅસ કરેલી છે. આજ રાતના 12 વાગ્યા સુધીમાં તમામ પ્રકારના આના ટ્રાન્ઝેક્શન થાય છે, એના માટે ગુજરાત સરકારે એ બાબતે નિર્ણય લીધો છે. નાણાં વિભાગ તરફથી એવી સૂચનાઓ મળેલી છે કે તમામ પ્રકારનું જે કોઈ આપને ગવર્મેન્ટ પેમેન્ટ કરવાનું હોય, વેટનું પેમેન્ટ છે, કોમર્શિયલ ટેક્સ છે, લક્ઝરી ટેક્સ છે, એન્ટરટેનમેન્ટ ટેક્સ છે, મોટર વ્હીકલ ટેક્સ છે, આ તમામ પ્રકારનું જે કોઈ આપને નાણાકીય ચૂકવણું કરવું હોય, નગરપાલિકાઓના તમામ પ્રકારના વેરા છે, પંચાયતના વેરાઓ છે, આ તમામ પ્રકારના ચૂકવણો આજે રાતે 12 વાગ્યા સુધી જે જૂની નોટો જેને આપણે ઓળખીએ છીએ 500 અને 1,000 રૂપિયાની હાયર ડિનોમિનેશનની હાલ ડિસકન્ટિન્યુઅસ થયેલી નોટો છે, એમાં પણ આ ચૂકવણું કરી શકાય. જે ભારત સરકારની કેન્દ્ર સૂચના છે તે પ્રમાણે 11 તારીખે રાતના 12 વાગ્યા સુધીમાં અત્યારે આપના તરફથી જે ભરણું થશે તે જૂના નોટ્સમાં, એટલે કે 500 અને 1,000ની હાયર ડિનોમિનેશન નોટ્સની અંદર સ્વીકારવામાં આવશે. બાદમાં જે કેન્દ્ર સરકારે સૂચનાઓ આપેલી છે તે પ્રમાણે 10,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન અને ફર્ધર 25 નવેમ્બર પછી જે વધારવામાં આવશે એ ટ્રાન્ઝેક્શન એ કેન્દ્ર સરકારની સૂચનાઓ મુજબ જ રહેશે. ફાઇનાન્શિયલ સર્જિકલ સ્ટ્રાઇકને પગલે લોકોની સમસ્યા વધી છે. સુચારુ વ્યવસ્થા ગોઠવવા સમયે નિષ્ક્રિય રહેલ શાસક પક્ષ ભાજપે 2 દિવસ પછી બેંકોની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય નિમાબેન આચાર્યની સાથે કચ્છ જિલ્લા ભાજપ તેમજ ભુજ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારોએ બેંકના ખાતેદારોની મુશ્કેલી જાણવા પ્રયાસ કર્યો હતો. જો કે આ ફાઇનાન્શિયલ સર્જિકલ સ્ટ્રાઇક પછી લોકોની મુશ્કેલીઓ વચ્ચે ધારાસભ્ય નિમાબેન આચાર્યએ બેંકોની સુવિધા પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આજે અમારું આખું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ સાથે તમામ બેંકોની વિઝિટ લઈ રહ્યા છીએ અને જ્યાં ક્યાંય જે લોકોને કંઈ પણ મદદની જરૂર હોય તો એ લોકોની સાથે વાત પણ કરી છે અને મેનેજર સાથે પણ વાત કરી છે. અને બેંક ઓફ બરોડામાં અત્યારે અમે ઊભા છીએ અને ત્યાં અંદર મુલાકાત લીધી. ખૂબ સરસ ચાલે છે, લોકોને ખૂબ સંતોષ છે. કોઈની પાસેથી પણ અમને એક ફરિયાદ નથી મળી અને વ્યવસ્થિત રીતે લોકો પણ વેલ ડિસિપ્લિનથી લાઇનમાં લાગી ગયા છે અને ખૂબ સારી રીતે બધું સ્ટાફનું પણ વર્તન ખૂબ સારું છે અને એક પણ ફરિયાદ અમને મળી નથી. એવી જ રીતે આજે બધી બેંકોમાં અમારા કાર્યકર્તાઓ જવાના છે અને જે કાંઈ લોકોને કોઈ પણ જરૂરત હોય તેને પૂરેપૂરી મદદ કરવામાં આવશે. ક્યાંય લોકોને કશી પણ મની ચેન્જમાં તકલીફ ના પડે એ જાતની વ્યવસ્થા માટે અમે કાર્યકર્તાઓ મદદ કરીએ. કાળા નાણાં ધોળા નાણાંની વાતોમાં અટવાયેલી પ્રજા અને વેપારીઓની હાલત કફોડી છે. કચ્છની તમામ બજારોમાં અત્યારે મંદીનો માહોલ છે. ગ્રાહકો ક્યાંય ફરકતા નથી.
खरीदी करवा माटेनी नानी नोटो लोको पासे नथी। नानी मोटी तमाम दुकानों में क्या ग्राहकों देखाता नथी। कच्छनी बजारोनी आ हालत अंगे अनुभवी वेपारीओनी व्यथा राजूभाई शाना शब्दों में। सामान्य रीते दिवाळी पछी लग्नगाड़ो अने लग्नगाड़ानी खरीदी शुरू थती होय एटले स्वाभाविक छे के वेपारीने एक सारा वेपारनी आशा होय, परंतु सरकारनो एक आवकारदायक जे 500,000 नोटो रद्द करवानो जे पगलू छे काळा धन अने जे बगस अपने बजारमां खोटी चाली नोटो जे फरती हती एना माटे थी अने सरकारे जे आ पगलू भर्युं छे एक ओचिंतुं एना कारणे वेपार ऊपर बहु मोटी असर छे। बजारमां अत्यारे समझी लो माणसों पासे खीचामां पैसा होवा छतां पण 500,000 नोटो व्यवहारमां कोई स्वीकारता अचकाय छे वेपारीओ पण, कारण के बैंकमां जई अने भरवी अने करंसी चेन्ज करवी, धंधो संभाळवो के बैंकमां करंसी चेन्ज करवा जवुं, प्लस आम जनता माटे पण जे कैश डिपोझिट के बैंकमांथी विथड्रॉल करवानी अत्यारे जे एक समस्या छे એના કારણે થઈ અને બજારમાં ઘરાગી બિલકુલ નથી અને ધંધા ઉપર બહુ જ મોટી અસર છે એની, પણ આશા રાખીએ કે લોકોના હાથમાં કરન્સી ચેન્જ થઈને આવશે એટલે લગભગ થોડાક દિવસો પછી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે એવી આશા રાખીએ। ભુજના પાનબીડીના વેપારી પાસેથી 1,00,000ની લૂંટ ચલાવનારા 3 લવર બુચિયા યુવાનો ઝડપાઈ ગયા છે। જોઈશું કોણ છે એ ત્રણે લૂંટારૂ યુવાનો। નાની ઉંમરે ગુનેગાર તરીકે બદનામ થઈ જવાની ભૂલ ભારે પડી શકે છે। આ ત્રણેય યુવાનોની 1,00,000ની લૂંટ ચલાવવા બદલ પોલીસે ધરપકડ કરી છે। ભુજના રામનગરી ખાતે રહેતા ઇકબાલ જાકબ ત્રાયા, ભુજના બીડનાકા બહાર સોનાપુરી વિસ્તારમાં રહેતા અશરફ ગની શેખ અને માધાપર નળવાળા ચક્રાવા પાસે રહેતા લતીફ સમાએ 1,00,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી। માધાપર હાઈવે ઉપર પાનબીડીની દુકાન ચલાવતા સૂરજ ઠક્કરે ટ્રાન્સપોર્ટ છે એટલે મને એમ ટપાલ બનાવવા આવ્યા છે, તે મને એક જણો આગળ નીકળ્યો એટલે માસ વીટેલો હતો અને બીજો જણો માસ વીટેલો હતો એટલે મને જરાક ડાઉટફુલ લાગવા માંડ્યો અને એટલે ડાયરેક્ટ એવું લાગો મને અને ડાયરેક્ટ આવીને મોઢામાં મરતી ભર નાખી મને અને આ ઝકાબક્કી થઈ એટલે માથાને મરતી લાગી અને મોઢાવાળા ભાગમાં મરતી લાગી, એમ ઝકાબક્કી ઘણી બધી વાર આવી મારી પાસે એની અને બીજા બે જણા હતા એ થેલી લઈને ભાગી ગયા ને ઓનામાં ઝકાબક્કી ઘણી બધી વાર આવી પછી મને લીધો ધક્કો એટલે હું પડ્યો ને એ પછી ઘણી બધી ટ્રાય કરી એનો સટપટ ફાટી ગયો અને પછી એની પાછળ એ દોડ્યો હું પડી ગયો તો હરી પાછું એની પાછળ પાછળ હું એની પાછળ ગયો અને પાછો આવ્યો ત્યાં સુધી બધા ભેગા થઈ ગયા હતા તેમાં બનાસકાંઠાવાળા ડ્રાઈવરને બધા હતા એ કહે કે મોબાઈલ હાથમાં આવી ગયો છે, તે મોબાઈલ હાથમાં આવી ગયો તો માસ હતો ને ચંપલ ને એ બધી પ્રૂફ વસ્તુ આપણા કને હાથમાં આવી ગઈ હતી એમ। એ 1,05,000 રૂપિયા। ઇકબાલ જાકબ ત્રાયા, અશરફ ગની શેખ, લતીફ સમાની અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે। આ યુવાનોએ વધુ લૂંટ ચલાવી છે કે નહીં તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। લૂંટની ઘટના અને ત્રણેય આરોપીઓની સંડોવણી વિશે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા ભુજ બી ડિવિઝનના પીઆઈ એમજે બોક્સા, તારીખ 9/11/16 ના રોજ રાત્રિના 10:30 વાગે માધાપર હાઈવે ઉપર આવેલ શ્રી ગણેશ પાન સેન્ટર નામના વેપારી પોતાની દુકાન મંગલિત કરી અને ઘરે જવા માટે નીકળતા હતા, તે દરમિયાન 3 ઈસમો મોઢે બુકાની બાંધેલા આવેલા અને વેપારી સાથે ઝપાઝપી કરી તેણે સ્કૂટરમાં રાખેલ થેલો લઈ અને નાસી ગયેલા, થેલામાં રાખેલ પર્સમાં રૂપિયા 1,05,000 જેટલી રકમ હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં જણાવેલ હતું। જે આધારે તપાસ કરવામાં આવેલ અને ફરિયાદી સાથે ઝપાઝપી થયેલ તે દરમિયાન આરોપીનો મોબાઈલ સ્થળ ઉપર પડી ગયેલો, જે મોબાઈલ ફરિયાદીએ રજૂ કરેલો તે મોબાઈલ આધારે તપાસ કરતાં આરોપી લતીફ ખાન સાલેસમાનો મોબાઈલ હોવાનું જાણવા મળેલ, જે આધારે તપાસ કરતા હતા તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલી કે આરોપીઓ રિક્ષામાં રામનગરી જવાના રસ્તા ઉપર રિક્ષામાં બેઠેલા છે, જેથી અમો ત્યાં સ્થળ ઉપર જઈ અને તપાસ કરતાં LCB PSI ગોહિલ સાહેબ તથા તેમની ટીમ, બી ડિવિઝન PSI તથા સ્ટાફના માણસો અને DYSP ચૌધરી સાહેબ વગેરે ઘટના સ્થળે જઈ આરોપીઓને પકડી પાડેલ છે અને આરોપી પાસેથી મુદ્દામાલના રૂપિયા 1,02,000 રિકવર કરવામાં આવેલ છે। હવે શું આગળ કાર્યવાહી? આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માંગવામાં આવશે। રિમાન્ડ દરમિયાન જો અન્ય કોઈ બીજા ગુના આચરેલા હશે તો તે બાબતની તપાસ કરવામાં આવશે। અગાઉ કોઈ ગુનામાં આરોપી સંડોવાયેલા છે? હાલે એવું કોઈ જાણવા મળેલ નથી કે આરોપી કોઈ બીજા ગુનામાં સંડોવાયેલ છે।
ભુજ રેલવે સ્ટેશને પ્રવાસીઓ માટે લગેજ ટ્રોલીની સુવિધા દાતાઓના સહયોગથી ઉભી કરાઈ છે. જો કે લગેજ ટ્રોલીનો લાભ ઉતારવો લઈ શકે તે માટે રેલવે તંત્ર નકારાત્મક અભિગમ છોડી દે એવી અપીલ રેલવે પેસેન્જર્સ એસોસિએશને કરી છે. હવે ભુજ રેલવે સ્ટેશને જાઓ અને આપની પાસે જો વધુ સામાન હોય તો આવી લગેજ ટ્રોલી ફ્રી ઓફ ચાર્જ મળશે. એરપોર્ટની જેમ જ લગેજ ટ્રોલી મારફતે ભુજ આવતા રેલવે પ્રવાસીઓ સામાનની હેરફેર કરી શકે એવી વ્યવસ્થા મુંબઈ અને ભુજમાં રેલવે પેસેન્જર્સ એસોસિએશને સંયુક્તપણે કરી છે. તાજેતરમાં જ ધારાસભ્ય નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં ભુજના રેલવે સ્ટેશન મધ્યે લગેજ ટ્રોલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. મુંબઈ સ્થિત કચ્છ રેલવે પેસેન્જર એસોસિએશન અને ભુજ સ્થિત કચ્છ રેલવે પેસેન્જર વિસ્તરણ એસોસિએશનના હોદ્દેદારો તેમજ ગણમાન્ય મહાનુભાવો અને રેલવે અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસીઓ માટે ભલે દાતાઓએ સુવિધા ઉભી કરી પણ રેલવેનું વલણ નકારાત્મક છે એ અંગે નારાજગી વ્યક્ત કરતા કચ્છ રેલવે પેસેન્જર એસોસિએશનના અમારો 2013 થી અમારો આ પ્રોગ્રામ હતો, પ્રોજેક્ટ અમે લીધેલું કે રેલવે ઉપર જે એરપોર્ટ ઉપર જેવી ટ્રોલી છે સામાન્ય એરફેર માટે, એવી રેલવે સ્ટેશન ઉપર ટ્રોલી બનાવવાની અમારી નેમ હતી. જે અમે DRUCCના હોદ્દાને રૂએ અમે અમદાવાદ ડિવિઝનની જે મિટિંગ હતી એમાં અમે આપેલ હતું DRMને. એમણે 2013 થી કરીને આજે 2016માં અમને આ ટ્રોલી પણ તૈયાર થઈ ગયેલી. 2-2.5 મહિના થયા અમે તૈયાર કરીને રાખી હતી, અમને પરમિશન નહોતા આપતા. કારણ કે અમે એમના પાસે એ રીતે માંગ્યું હતું કે 2 માણસો અમે રાખી અને એનામાં ચાર્જ કરીને એ માણસનો પગાર નીકળે એના માટે અમે એમના પાસેથી ચાર્જ વસૂલ કરશું, જે માટે એમણે અટકાવી રાખેલ કે અમારા પાસે એવી કોઈ જોગવાઈ નથી કે અમે તમને પરમિશન આપી શકીએ પૈસા લેવાની ને આવી રીતે સર્વિસ કરવાની માણસો મૂકવાની તમને અમે પરમિશન આપી ન શકીએ. એ માટે એ અટકાવીને બેઠા હતા. જે 2016ના છેલ્લે મારે કહેવું પડ્યું કે અમારી ટ્રોલી તૈયાર છે, જો તમારે પરમિશન ના આપ્યું હોય તો અમે ટ્રોલીને વેચી નાખીએ કરી નાખીએ જેમ બીજા એરપોર્ટ ઉપર આપી દઈએ જો તમારે ના આપ્યું હોય. પણ GMએ આ લોકો પ્રવાસી સંઘવારાને કહ્યું હતું ને 20 ટ્રોલીની મંજૂરી આપી હતી, એટલે DRM ARM અને SS અહીંયાના બધા જે કન્સલ્ટન્ટ ઓફિસર જે ઓથોરાઇઝ હતા એમને બધાને હવે એમ થયું કે હવે અમારી ઇજ્જત જાય એમ છે, કે અમારે GMનો હુકમ નહીં માનીએ તો બી આમ છે ને આમ કરશું તો બી ઓ છે. એટલે પ્રાયોગિક ધોરણે એમણે કીધું કે અત્યારે તમે અમને હેન્ડલ કરી આપો, જે હેન્ડિંગ ઓવર કરી દો પછી અમે આગળ જોશું. જો અમારાથી જો નહીં સાચવાય ને અમે એવું રેલવે બોર્ડ તરફથી તમને કોઈ એવું મંગાવી દેશું ઓર્ડર ને પછી આપણે વિચારશું, બેસીને સોર્ટ આઉટ કરશું જે પ્રોબ્લેમ આવશે એને. એટલે આ વસ્તુ જે અમે મૂકેલ છે 1,65,000નો ખર્ચ કરેલ છે અમે એના પાછળ, એટલે એ ખર્ચને અમે બરબાદ ન થાય, લોકોને ઉપયોગી ન થાય ને વેડફાઈ જાય એ માટે અમે એમને લેખિતમાં લેટર આપ્યો છે. વિનોદ ચાવડાના હસ્તે એમાં બિફોર મીનો અમે લેટર કરાવ્યું છે કે જે MPના હસ્તે અમે આ હેન્ડઓવર કર્યું છે એમાં કાંઈ પણ ફેરફાર થશે તો અમે એનો નુકસાન વર્તવાને અમે તમે નુકસાન ભરપાઈ કરવા માટે તમે બાધ્ય છો, એવું અમે એમને આ લેટરની અંદર લખીને આપેલ છે જેને સ્વીકારેલ છે. ARMને અમે લેટર આપેલ છે. એટલે આ સર્વિસ ચલાવવા માટે જો રેલવે તંત્ર નહીં ઊણું ઉતરશે તો અમારે એ અમારા હસ્તક લેવાની અમારે ફરજ પડશે, એવું અમે એ લેટરમાં લખીને આપી દીધેલ છે. સાંસદ વિનોદ ચાવડાને કચ્છમાં પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરવાના પ્રયાસોમાં સફળતા મળી છે. હાશ, શા માટે હાશ? હવે પાસપોર્ટ માટે આપણને રાજકોટ અમદાવાદના ધક્કા નહીં પડે અને ભુજમાં જ પાસપોર્ટની કામગીરી થશે. આ હાશ ભુજમાં પાસપોર્ટ કેન્દ્ર શરૂ થશે એ માટે વ્યક્ત કરાતી ખુશી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરવાનો લેવાયેલો નિર્ણયને પગલે થયેલી કામગીરીની વિગત આપતા સાંસદ વિનોદ ચાવડા. ભારત સરકાર દ્વારા વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ સેવા કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા. ખાસ કરીને દેશની અંદર કુલ મળીને 5 રાજ્યોની અંદર પાસપોર્ટ સેવા કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા, જેનામાંથી 1 પાસપોર્ટ કેન્દ્ર આપણા કચ્છ જિલ્લાને ભુજ મધ્યે મળ્યું છે. એ કચ્છના લોકો માટે ખૂબ આનંદની વાત છે. છેલ્લા 2-2.5 વર્ષથી સતત મારા પ્રયાસો અને અનેક વખત વિદેશ મંત્રાલયની અંદર આ વિભાગને અવગત કરીને પત્રવ્યવહાર કરીને આ વિભાગના મંત્રીશ્રીને પણ રૂબરૂ મળી કરીને આ વાત જ્યારે એમની સમક્ષ મૂકેલી
અને વિગતવાર વાત મૂકવાથી એમને જાણવા મળેલું કે ખરા અર્થમાં જ્યારે ગુજરાતની અંદર અમદાવાદ અને સુરત અને સુરત પછી સૌથી વધુ જો પાસપોર્ટ બનતા હોય તો એ કચ્છ જિલ્લાની અંદર બને છે અને કચ્છના લોકોને ખૂબ મોટી હેરાન અને પરેશાની રહેલી હતી. આપણને ખ્યાલ છે ત્યાં સુધી રાજકોટ જવું પડે, અમદાવાદ જવું પડે. વન થર્ડ ભાગ જ્યારે ગુજરાતનો છે અને અહીંયાથી આપણને બંને જગ્યાએ જવું પડે ત્યારે સ્વાભાવિક ધોરણે 200 થી 700 કિલોમીટર સુધીનું અંતર કચ્છ પાસપોર્ટ બનાવવા માટેનું રહેતું હતું. અને જેને લઈ કરીને દિવ્યાંગો હોય, અપંગો હોય, વૃદ્ધો હોય, નાના બાળકો હોય, એમને છેક રાજકોટ કે અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું અને ઘણી વખત અસમસ્યાનો સામનો કરવો પડતો હતો. અને જેને લઈને આ વાતને ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે અને કાયમી પાસપોર્ટ સેવા કેન્દ્ર કચ્છને મળ્યું છે એ કચ્છ માટે ખૂબ આનંદની વાત છે. દિલ્હી મધ્યથી અને અમદાવાદ રિજનલ વિભાગમાંથી પણ અધિકારીઓ આવ્યા હતા અને આ પાંચે પાસપોર્ટ સેવા કેન્દ્રોને પોસ્ટ સાથે જોડવામાં આવ્યા છે. આનું આખું મોનિટરિંગ અને એની વ્યવસ્થા પોસ્ટ વિભાગ ઊભું કરવાનું છે એટલે એમના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. ગઈકાલે એમને મારે મળવાનું થયું અને આપણે અહીંયા કચ્છ જિલ્લાની અંદર અગાઉથી જ એક વ્યવસ્થા જે ઊભી કરી છે બહુમાળી ભવનની અંદર અને એ વ્યવસ્થાને લઈને એમણે જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે એ જગ્યાને જોઈને એ લોકોએ પણ આમાં ઈચ્છા દર્શાવી છે અને જો પોસ્ટ વિભાગ જો સહમત થશે તો તાત્કાલિક ધોરણે, કારણ કે એની અંદર બધી જ વ્યવસ્થા ઊભી છે, માત્ર ને માત્ર જે સુવિધાઓ 4-5 ક્વેરી લઈને ગયા છે એ પણ જો પૂરી થઈ જાય તો અહીંયા 80% કામ જે છે આપણે બહુમાળી ભવનની અંદર પૂરું છે. ત્યારે પોસ્ટના અધિકારીને પણ આપણે એમને સમજાવ્યા છે કે જો એ સહમતિ દર્શાવશે તો આપણે જલ્દીથી એ સુવિધા કેન્દ્ર આપણે બહુમાળી ભવનની અંદર ઊભું કરી શકીશું અને કદાચ જો એ સહમત નહીં થાય તો આપણે પોસ્ટ વિભાગ જ્યાં જગ્યા આપશે ત્યાં અમે એટલી પણ સહમતિ દર્શાવી છે કે જ્યાં અહીંયા કણે જે પણ માળખાકીય સુવિધાઓ છે, ભૌતિક સુવિધાઓ છે આપણે ઊભી કરી છે, સાધન સામગ્રી છે, એનો ઉપયોગ તમે એ પણ જગ્યાએ કરી શકશો. જેથી કરીને મારો કહેવાનો મતલબ છે કે કચ્છના લોકોને જ્યારે હવે સરકાર દ્વારા સેવા કેન્દ્ર મંજૂર કરી દેવામાં આવ્યું છે ત્યારે સાચા અર્થમાં એને સેવાનો લાભ તુરંત અને જલ્દી મળે એ પ્રયત્નો તરફ અમે આગળ વધી રહ્યા છીએ. ખૂબ મોટી રાહત રહેવાની છે એટલા માટે કે જ્યારે આંકડાકીય માહિતીઓને કારણે જાણવા મળ્યું કે 5-6 વર્ષ પહેલાં પાસપોર્ટ કેન્દ્ર અહીંયા બંધ કરવામાં આવ્યું હતું અને એ આંકડાકીય માહિતીઓ જ્યારે આપણે વિભાગ સમક્ષ મૂકી ત્યારે વિભાગે પણ સહમતિ દર્શાવી અને એ પ્રકારે એમણે કીધું કે કચ્છની અંદર અનેક NRI લોકો રહે છે, અનેક કામ ધંધા માટે પણ વિદેશની અંદર લોકો જતા હોય છે, ત્યારે સ્વાભાવિક ધોરણે પાસપોર્ટ રિન્યુઅલ કરાવવાનો હોય, પાસપોર્ટ નવો બનાવવાનો હોય અને આખા રાજ્યની અંદર ત્રીજો ક્રમ આપણો આવતો હોય અને આજે પણ એ પ્રકારની કચ્છ જિલ્લાની પાસપોર્ટ બનાવવાની જે કેપેસિટી છે, દૈનિક 40-50 કરતાં વધારે અરજીઓ અત્યારે પણ આપણા હાથમાં આવતી હોય છે અને એ જ પ્રકારની સુવિધા આ જે પાસપોર્ટ સેવા કેન્દ્ર અત્યારે બનવા જઈ રહ્યું છે એની અંદર પણ 50 કરતાં વધારે અરજીઓ રોજનો નિકાલ કરી શકે એવી વ્યવસ્થા પણ આ વિભાગે ઊભી કરી છે. કચ્છ જિલ્લામાં પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરવાના નિર્ણયને કચ્છી માળવો બતાવી રહ્યા છે. કચ્છના અનેક લોકો વિદેશમાં વસ્યા છે, ધંધા રોજગારીના કારણે સતત અવર જવર રહે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ પાસપોર્ટ કેન્દ્રનો આનંદ વ્યક્ત કરતા પાસપોર્ટ કેન્દ્ર માટે ખાસ કરીને એમાં આપણો કચ્છ જિલ્લો અને એમાં આપણો ભુજ તાલુકો કે જે ખરેખર NRI લોકો ઘણા સંકળાયેલા છે અને અમુક જ્ઞાતિ એમાં જેમ કહી કે અમે અમારે લેવા પાટેલ જ્ઞાતિ તો કે છોકરો ભણી ગણીને તૈયાર થાય એટલે પાસપોર્ટ બનાવે અને ફોરેન જવાની દિશામાં હોય અને જે પાસપોર્ટ કેન્દ્ર અહીંયા મંજૂર થયું એનાથી મને ખુદ ખબર છે કે કેટલા લાંબા ધક્કા રાજકોટના અને અમદાવાદના લોકોના બચી જાય. મોટી ઉંમરના માણસો હતા કે જે સવારે વહેલા નીકળે અને ત્યાં પહોંચે અને જે હાડમારી હતી પ્રજાને એનો એક સુખદ અંત આવ્યો છે અને પ્રજા માટે બહુ જ સારામાં સારું એક કામ થયું છે કે જે આપણે અહીંયા સેન્ટર કેન્દ્ર સરકારે આપ્યું
વિનોદભાઈ ચાવડા આપણા ખાસ કરીને અભિનંદન આપી આપણા સાંસદશ્રીને કે જે એને તનતોડ એક પ્રયત્ન કર્યા અને કેન્દ્ર આપણે અહીંયા અપાવ્યું અને લોકોની એક સુખાકારીમાં વધારો થયો કે જેવી રીતે એક આપની એરપોર્ટની માંગ તો છે જ કે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે પણ પહેલું આ એક પગથિયું હતું કે જે લોકોને પાસપોર્ટ બનાવવામાં મુશ્કેલી પડતી હતી એનો આ સુખદ એક નિકાલ અંત આવ્યો છે તો ખુશી છે કચ્છની પ્રજાને. હવે કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં જેનરિક દવાના વેચાણનો મેડિકલ સ્ટોર શરૂ કરાશે. દવાનો વેપાર હવે મેડિકલ કંપનીઓ ફાર્માસ્યુટિકલ કંપનીઓના કારણે ચર્ચામાં છે. તબીબો દ્વારા અમુક જ દવા કંપનીની લખાતી દવા ગોળીઓ કે ઇન્જેક્શનના કમરતોડ ભાવ બોલાય છે. પણ હવે કેન્દ્ર સરકાર દ્વારા જેનરિક દવાઓનો સ્ટોર શરૂ કરાયો છે. જેનરિક દવાઓ એટલે કે મૂળ કેમિકલ ધરાવતી દવા. અહીં જેનરિક મેડિકલ સ્ટોરમાં કંપનીઓ કરતા દવાના કન્ટેન્ટ એટલે કે મૂળ તત્વને પ્રાધાન્ય અપાતું હોય જેનરિક દવાઓ વ્યાજબી ભાવે મળી શકશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવતા સાંસદ વિનોદ ચાવડાએ કચ્છ ન્યૂઝને આપેલો પ્રતિભાવ. આરોગ્યની દ્રષ્ટિએ લઈને સરકાર દ્વારા જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ છે એમના માટે પણ સરકારે એક નિર્ણય કર્યો અને આખા દેશની અંદર જેનરિક મેડિકલ સ્ટોર ઊભા કરવાનું આયોજન કર્યું. ગુજરાત રાજ્યને 52 કરતાં વધારે જેનરિક મેડિકલો મંજૂર કરીને એક ભેટ આપી છે. આપના માધ્યમથી મને જણાવતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લાને પણ 3 જેનરિક મેડિકલ સ્ટોરો મંજૂર કર્યા છે અને જે આગામી 14મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ એક સાથે બધા જ જિલ્લાઓના જેનરિક મેડિકલ સ્ટોરનું ઉદ્ઘાટન કરવાના છે. ભુજ મધ્યે જેનરિક મેડિકલ સ્ટોરનું ઉદ્ઘાટન મારા હાથે થવાનું છે. માંડવી મધ્યે આદરણીય તારાચંદભાઈના હાથે થવાનું છે અને ગાંધીધામ મધ્યે પણ આદરણીય સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહીર સાહેબના વરદ હસ્તે જ્યારે ઉદ્ઘાટન થવાનું છે ત્યારે સરકારે હરેક ક્ષેત્રની અંદર હરેક લોકોને લોક ઉપયોગી સેવાઓ મળી રહે, સરળ એમને સેવાઓ મળી રહે અને જેને લઈને પણ એક આ એક નિર્ણય કર્યો છે. અને માત્ર એટલું જ નથી, આ જેનરિક દવાનો પહેલો પાર્ટ છે, સેકન્ડ પાર્ટની અંદર હજી પણ આ મંત્રાલય દ્વારા માત્ર 3 મેડિકલ કચ્છ જિલ્લાને નહીં પણ જે રીતે મારી એમની અધિકારી સાથે વાતચીત થઈ સરકાર આની અંદર ખૂબ આગળ વધવાની છે અને તાલુકા કક્ષાએ અને શહેર કક્ષાએ અને અંતરિયાળ વિસ્તાર કક્ષાએ પણ જો સંસ્થાઓ અને જો લોકો આગળ આવશે તો એમને પણ એમની સાથેનો પણ સહયોગ લઈ કરીને સરકાર છે જેનરિક દવાના મેડિકલના સ્ટોર ઉપલબ્ધ કરવા માટેની વ્યવસ્થા અને યોજના એમની સાથે પણ કરશે. આ સમયની અંદર દવાઓ અનેક એવી કંપનીઓ દ્વારા કે મોંઘી દવાઓ ડૉક્ટરો દ્વારા પણ લખી આપવામાં આવે છે અને મોંઘી દવાઓને લઈ કરીને નાના ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને સ્વાભાવિક ધોરણે ખૂબ તકલીફ આ બાબતની અંદર રહેતી હોય છે. અને આ જે જેનરિક મેડિકલ સ્ટોર બનશે એની અંદર 200 કરતાં વધારે કંપનીઓની દવાઓ આની અંદર ઉપલબ્ધ થશે. મારો સંદેશો છે કે સરકાર દ્વારા એક જાગૃતતા લાવી છે, દેશના વડાપ્રધાનશ્રી હોય, આદરણીય મોદી સાહેબ, આ વિભાગના મંત્રીશ્રી હોય અને એમણે સામૂહિક દ્રષ્ટિએ આ સરકારે આખા દેશની અંદર નિર્ણય કર્યો છે કે જેનરિક દવાના માધ્યમથી જે ગરીબો છે, જે નાના લોકો છે એમને પણ સાચા અર્થમાં ક્યાંય પણ આ દવાઓ છે એમને મોંઘી હોવાને કારણે એમના જીવનની અંદર એમને તકલીફ ન પડે અને જેને લઈને આ નિર્ણય કર્યો છે મને લાગે છે કે એ નાના સમાજ અને નાના પરિવાર માટે ખૂબ ઉપયોગી છે અને આવકાર્યદાયક પગલું છે. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનું અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.